नमस्कार मित्रों, स्वागत है आप सर्वनु तमारी पोतानी यूट्यूब चैनल में। आज आपणे धोरण 8 ना गुजराती विषयनी नवी स्व अध्ययन पोथी आवी छे लर्निंग लॉस ब्रिज कोर्स, जेमां आपणे पाठ नंबर 20 बहेननो पत्र जेनु संपूर्ण सॉल्यूशन आपणे आ वीडियोनी अंदर जोशुं। आपणी आ चैनल पर धोरण 8 ना तमाम विषयना वीडियो सॉल्यूशननी लिंक तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे। जो विद्यार्थी मित्रों तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ावा इच्छता होय तो अमारा व्हाट्सअप ग्रुपनी लिंक पण तमने नीचे डिस्क्रिप्शन बॉक्सनी अंदर आपेल छे, जेनी मददथी तमे अमारा व्हाट्सअप ग्रुपनी अंदर जोड़ाई शकशो अने जेमां तमने तमाम विषयना सॉल्यूशन पण मळी रहेशे। तो चालो आपणे जोईए स्व अध्ययन पोथीनुं सॉल्यूशन। अहीं तमने पहेलो प्रश्न एवो आपेलो छे कि नीचेना प्रश्नना उत्तर लखो। नंबर 1 के एक पक्षी बीजा पक्षी ने पत्र लखे तो केवो लखे, कल्पना करीने लखो। जोईए कोयलबेन गीर निवास, तारीख 22/1/2022। प्रिय सखी चकली, केम छे बेन, मजा माने, तारो पत्र मळ्यो વાંચીને ખૂબ જ આનંદ થયો કે તું ગીર આવવા માંગે છે, હું ખુશ છું ને દુખી પણ, કેમ કે તારે અહીં આવવાનો મને આનંદ છે, પણ હવે ગીરનું જંગલ પહેલાં જેવું રહ્યું નથી, અહીં હવે ઘટ્ટાદાર વૃક્ષો રહ્યા નથી, લોકો પોતાના સ્વાર્થમાં તે જંગલનો નાશ કરી રહ્યા છે, મને મારી કે તારી ચિંતા નથી પણ આપણા ભવિષ્યની ચિંતા છે, આપણી આવનારી પેઢીને રહેવા માટે ઝાડ મળશે કે નહીં એ બધું જવા દે, બસ વહેલી મને મળવા આવજે, ચક્કા કાકા અને ચક્કી કાકીને મારી યાદ આપજે, લિખિતમ તારી પ્રિય સખી કોયલ। પ્રશ્ન નંબર ત્યાર પછી નંબર 2 કે નીચે તમને મનપસંદ વૃક્ષનું ચિત્ર ચોંટાડી તે વૃક્ષ આપણને કેવી રીતે ઉપયોગી થાય તે લખો। જોઈએ આપણે કે લીમડો એક એવું વૃક્ષ છે જેના થડ, પાંદડા અને બીજ ઔષધિ તરીકે કામ કરે છે। ગામડાના લોકો હજી પણ તેની ડાળીનો ઉપયોગ કરીને દાંતણ કરી રહ્યા છે, તેના પાનનો ઉપયોગ દવા બનાવવા માટે કરવામાં આવે છે, તેના બીજ ઔષધિ તરીકે પણ વપરાય છે, જો કે તેના પાંદડાની કડવાશને કારણે લોકો તેને પસંદ નથી કરતા, પરંતુ તેના આશ્ચર્યજનક ફાયદા આયુર્વેદમાં જણાવવામાં આવ્યા છે। દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાન ખાવાથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને શારીરિક વિકાર પણ દૂર થાય છે। લીમડો જેને ચમત્કારી ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે, તેના દરેક ભાગનો ઉપયોગ ઔષધિ બનાવવામાં થાય છે। લીમડો લોહીને શુદ્ધ કરે છે અને શરીરમાંથી કોઈ પણ ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે। લીમડામાં ફંગસ, વાયરસ અને બેક્ટેરિયા સામે લડવાની ક્ષમતા છે, તે તેના એન્ટી કેન્સર ગુણધર્મો માટે જાણીતો છે। ત્યાર પછી છે નંબર 3 કે આ પત્રમાંથી માતૃભાષાનો મહિમા વ્યક્ત કરતા 5 વાક્યો લખો। જોઈએ આપણને વિચારો કે માતૃભાષામાં જ આવે છે, આપણને સપનાઓ પણ માતૃભાષામાં જ આવે છે, માતૃભાષા હૈયે છે ને તરત હોઠે આવે છે, હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે, માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી કલ્પના શક્તિ, તર્ક શક્તિ ખીલે છે। ત્યાર પછી નંબર 4 ડાબેથી કે જમણેથી વાંચતા એક જ અર્થ થતો હોય તેવા ઉદાહરણ આપો। જોઈએ જારે બાવા બારે જા, નવજીવન, મલયાલમ, ગરમા નામ, નાના મારગ, સીમા મારી, રીમા માસી, નમ નમન। ત્યાર પછી નંબર 5 કે તમને SMS, વોટ્સઅપ કે પત્રલેખન પૈકી શું ગમે, શા માટે, તો સૌથી વધારે વોટ્સઅપ ગમે, તેમાં મેસેજ, ફોટો અને વિડીયો સરળતાથી મોકલી શકાય છે, સ્ટેટસ પણ મૂકી શકાય છે, ડોક્યુમેન્ટ ફાઇલ મોકલી અને મેળવી શકાય છે, વિડીયો કોલ અને ઓડિયો કોલ પણ કરી શકાય છે, સાથે સાથે દરેક ભાષામાં માહિતી આપલે પણ કરી શકાય છે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 2 કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। જોઈએ નંબર 1માં શબ્દો આપેલા છે તેને આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ, તો સૌપ્રથમ આવશે વધામણી, વસ્તી, વસંત, વાતાવરણ અને વૃક્ષ। ત્યાર પછી નંબર 2માં જે શબ્દો આપેલા છે તેના શબ્દકોશની અંદર ગોઠવીએ તો અજગર, અનન્યા, અનાયા, અરવ અને આગગાડી। ત્યાર પછી નંબર 3માં તો શમણું, શરણાઈ, શરત, શરદ અને શારદા। પ્રશ્ન નંબર 3 કે તમારી દિનચર્યા લખો। જોઈએ આજ તારીખ 16 જાન્યુઆરી 2022 ને રવિવાર,
દૈનિક ક્રિયા પૂર્ણ કરી નાહી ધોઈને તૈયાર થઈ ભગવાનના મંદિરે દર્શન કરવા ગયો। ત્યારબાદ નાસ્તો કર્યો અને છાપું વાંચવા બેઠો। આજે રવિવાર હોવાથી સવારે થોડીવાર ટીવી જોયું, ત્યારબાદ જમી થોડીવાર આરામ કર્યો। બપોર પછી મિત્રો સાથે તેમના ખેતરમાં ફરવા માટે ગયો। ખેતરની તાજી હોવાનો આનંદ માણવાની ખૂબ જ મજા આવી। ત્યારબાદ ઘરે આવી થોડીવાર ઘરના વડીલો જોડે વાતચીત કરી। ત્યારબાદ સાંજે જમ્યા બાદ થોડીવાર મિત્રો સાથે બેઠો। સવારે વહેલું સ્કૂલે જવાનું હોવાથી હું સૂઈ ગયો। તમારે તમારી દિનચર્યા લખી શકો છો। પ્રશ્ન નંબર 4 કે બહેનનો પત્ર જેવો અન્ય પત્ર તમે તમારા બાપુજીને લખો જોઈએ। યોગેશ પરમાર, મોટા ખુટવડા, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, તારીખ 18/2/2022। પૂજ્ય બાપુજી, તમારા દીકરા યોગેશના આદરસહ પ્રણામ। તમારો પત્ર કાલે જ મળ્યો, વાંચીને આનંદ થયો કે તમારી તબિયતમાં સુધારો થઈ રહ્યો છે અને તમે હવે થોડું હરોફરો છો। અત્યારે અમારી શાળામાં માતૃભાષા સપ્તાહની ઉજવણી થઈ રહી છે, જેમાં ઘણા બધા ભાષાવિદો, સાહિત્યકારો, કવિઓ અને લેખકો અમારી શાળામાં આવી ભાષા વિશે ખૂબ જ ઉપયોગી માહિતી આપે છે અને અમારી શાળામાં પુસ્તક મેળો પણ યોજાશે, જેમાં પણ પ્રસિદ્ધ લેખિકોના ખ્યાતનામ પુસ્તકો વ્યાજબી કિંમતે મળશે। તમારા માટે એક સારું પુસ્તક ખરીદીશ। આગળ વધુ ન લખતા હું મજામાં છું અને આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। હું મારી પરીક્ષા પૂરી કરી જલ્દી આવીશ, સાથે મારા મિત્રો પણ આ વખતે મારી જોડે ફરવા આવશે। ભેગા મળીને ખૂબ જ આનંદ કરીશું અને આપણી ભાષા વિશે વધુ જાણકારી તમારી પાસેથી મેળવીશું। લિખિતમ, તમારા વહાલા પુત્ર યોગેશના પ્રણામ। પ્રશ્ન નંબર 5 કે તમે લખેલા પત્રમાં તમને સૌથી વધુ આનંદદાયક કઈ ઘટના ગમી, શા માટે? તો જવાબ આવશે કે મેં લખેલા પત્રમાં મને સૌથી વધુ અમારી શાળામાં પુસ્તક મેળો યોજાશે તે ઘટના વધારે આનંદદાયક લાગશે, કારણ કે પુસ્તક મેળામાં ખૂબ જ પ્રખ્યાત લેખકો અને કવિઓની સુવિખ્યાત કૃતિઓ અને પુસ્તકો રજૂ થવાના છે। આ બધા પુસ્તકો વિશે જોવા અને જાણવા મળશે, સાથે પુસ્તક ખરીદવું હશે તો તે પુસ્તક પણ વ્યાજબી ભાવે મળશે। મારા પિતાજી માટે હું પુસ્તક ખરીદી શકીશ, આથી મને આ ઘટના વધારે ગમશે। ત્યાર પછી છે પ્રશ્ન નંબર 6 કે નીચેના સાઇન વર્ડનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના કરી જવાબ લખો જોઈએ। અહીં તમને એક સાઇન બોર્ડ આપેલું છે, તે પરથી આપણે લખીએ પ્રશ્નના જવાબ કે ઉપરોક્ત સાઇન બોર્ડમાં ઉલ્લેખ થયેલા બધા શબ્દો પૈકી ગુજરાતી અને અંગ્રેજી શબ્દોની યાદી બનાવો જોઈએ। નંબર 1 ગુજરાતી શબ્દો, તો અમારે લગ્ન કંકોત્રી સંતોષકારક રીતે કરી આપવામાં આવશે। સામે, માત્ર, આનંદ, અમદાવાદ, પુસ્તિકા વગેરે કામ, આ બધા ગુજરાતી શબ્દો। હવે આપણે નંબર 2 ઉપર અંગ્રેજી શબ્દો જોઈએ, તો ફ્લેક્સ બેનર, વિઝિટિંગ કાર્ડ, પેમ્ફલેટ, લેશન, ડાયરી, કલર ઝેરોક્સ, કલર પ્રિન્ટ, સ્ક્રીન પ્રિન્ટર્સ, કોમ્પ્લેક્સ, એક્સપ્રેસ, હાઈવે અને રોડ, આ બધા અંગ્રેજી શબ્દો છે। પ્રશ્ન નંબર 7 નીચેના શબ્દ વૃક્ષમાંથી સમાનાર્થી શબ્દોની જોડી બનાવીને લખો જોઈએ આપણે। જગત તો દુનિયા, સ્વપ્ન તો સમો, વંદન તો પ્રણામ, ઝાડ તો વૃક્ષ, ખજાનો તો ભંડાર, પંખી તો પક્ષી, ખુશ તો રાજી। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો અને દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને પણ આ સ્વઅધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે। હવે આપણે ફરી મળીશું પાઠ નંબર 21ના સંપૂર્ણ સોલ્યુશન સાથે। જો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં।